તો ચલો પરિકલ્પના થઈ ગઈ, નથી કીધું હોય એટલે આપણે એચ વન પણ લખી દેવાનું. એચ ઝીરોમાં તો છે એમ જ બતાવવાનું હોય અને એચ વનની અંદર નથી એમ બતાવવાનું, વૈકલ્પિક પરિકલ્પના, એના સિવાયની પરિકલ્પના. હવે બીજું જે છે તે આપણે ગણતરી કરવાની છે, તો ગણતરી માટે આપણી પાસે શું જોઈએ? તો કે સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાર વનનો સ્ક્વેર જોઈએ. સૌથી પહેલાં તો એ હશે તો આપણું કામ થશે. તો આનું સૂત્ર શું છે બોલો? આનું સૂત્ર શું છે? મેં તમને લખાવેલું ને તે દિવસે. ઓકે, તો એક મિનિટ, મેં તમને પહેલી વાત કરેલી ને આપણે કે એસ એસ સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાર વન આખાનો સ્ક્વેર છેદમાં એન થાય, આના છેદમાં એન આવે. આ સૂત્ર તો ખબર છે ને તમને? હા. હવે એનને બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? એન એ સ્ક્વેર બરાબર, આ સૂત્ર બની ગયું તમારું, એસ અહીંયા વન આવશે, અહીંયા વન આવશે, એટલે સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાર વન આખાનો સ્ક્વેર બરાબર એન વન એસ વન સ્ક્વેર જ થાય. અને એ આપણને આપી જ દીધું છે કેટલું? 326. અને એ જ રીતે સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ આખાનો સ્ક્વેર બરાબર એન ટુ એસ ટુ સ્ક્વેર જ થાય. અને એ આપણને આપી દીધેલું છે 66.16. અને હવે આપણે એના પરથી એસ વન સ્ક્વેર કેપ શોધવાનો, એનું સૂત્ર સિગ્મા એક્સ વન માઇનસ એક્સ બાર વન આખાનો સ્ક્વેર છેદમાં એન વન માઇનસ વન બરાબર 326. એન વન કેટલા છે? 9 છે ને, તો 9 માઇનસ વન કેટલા થશે? 8. 8 વડે ભાગીએ તો કેટલા આવે છે? કેલ્સીથી કરો. હવે આપણે એસ ટુ સ્ક્વેરનું એ રીતે સૂત્ર લખીએ, તો સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ આખાનો સ્ક્વેર છેદમાં એન ટુ માઇનસ વન બરાબર 66.16 છેદમાં એન કેટલા છે? 11 છે, તો 11 માઇનસ વન એટલે કે 10 થશે. 66.16 છેદમાં 10 એટલે કે 6.616 બરાબર. હવે આ બંનેમાંથી જે મોટું હોય તે અંશમાં લેવાનું, જે નાની કિંમત હોય તે છેદમાં લેવાની. એટલે આ વખતે એસ વન સ્ક્વેર જ મોટું છે, તો એફ કેલ્ક્યુલેટેડ વેલ્યુ મળી જશે. એસ વન સ્ક્વેર કેપ અપોન એસ ટુ સ્ક્વેર કેપ બરાબર 40.75 ના છેદમાં 6.616. કેટલા આવે છે મને કહો? 6.16. વેરી ગુડ, 6.16. ઓકે, તો આપણી કેલ્ક્યુલેટેડ વેલ્યુ મળી ગઈ. હવે ત્રીજો સ્ટેપની અંદર આપણે ટેબલ વેલ્યુ લખવાની, પણ એના માટે પહેલાં સ્વતંત્રતાની માત્ર નક્કી કરવાની, V1 અને V2. આ વખતે V1 કયો આવશે? S1 વાળો જ આવશે, કારણ કે એની કિંમત મોટી હતી, એટલે 8 આવશે, 9 માઇનસ 1. અને V2ની અંદર 11 માઇનસ 1 બરાબર 10 આવશે. તો હવે એ પ્રમાણે આપણે કોષ્ટકમાં જોઈએ તો F ટેબલ વેલ્યુ બરાબર 5% સાર્થકતા, આવું લખવાનું હોય તો અહીં તમે કૌંસમાં નીચે લખવાનું 0.05, 5% સાર્થકતાની કક્ષાએ. કેટલું આવ્યું? 3.07. એક મિનિટ એમ ચેક કરી લઉં. V1 8 છે, ક્યાં ગયું V1? આઠ અને 10, 3.07 અને ચોથું સ્ટેપ આપણે કરીએ સરખામણી.
3.07 અને આ બાજુ કેલ્ક્યુલેટેડ વેલ્યુ 6.16. હવે આ વખતે ઊંધું છે, જો 6.16 છે તે મોટું છે, એટલે આપણે કહી શકીએ કે એફ કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે, આપણે જે ગણતરી કરીને મેળવેલી કિંમત જે છે તે ટેબલ વેલ્યુ, એટલે કે પહેલેથી નક્કી કરેલી કિંમત જે છે 3.07, એટલે કે એને ટેબલ વેલ્યુ કે એના કરતાં મોટી છે. અને મોટી હોવાથી પરિકલ્પના H0નો સ્વીકાર નહીં થાય, અસ્વીકાર થશે. તો કેનો સ્વીકાર થાય? H1નો સ્વીકાર થાય. ક્લિયર? H0નો અસ્વીકાર થાય તો H1નો સ્વીકાર થાય. અને અહીંયા લખવાનું પાછું 5% આગળ જવાબમાં લખવાનું હોય 5% સાર્થકતાની કક્ષાએ એ લખવું જરૂરી છે ને, એ નહીં લખો તો તમે મીન્સ કે તમે યોગ્ય ના ગણાય એમ. અને H1નો સ્વીકાર થયો હોય તો પછી છેલ્લે આ વાક્ય પણ લખી દેવાનું, તેથી કહી શકાય કે બંને સમષ્ટિઓના વિચરણો સમાન. અહીંયા નથી લખવાનું હતું ને મારે, અહીં નથી એમ લખવાનું હતું, નથી બરાબર, એટલે આપણે નીચે લખી દઈએ છેલ્લે જવાબરૂપી. આમ કે તેથી કહી શકાય કે બંને સમષ્ટિઓના વિચરણો સમાન નથી. થઈ જશે આ દાખલો? બંને સમષ્ટિ સમાન વિચરણ ધરાવે છે, એટલે કે સિગ્મા 1² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2² ઓકે. ચલો ત્યાર પછી આની અંદર બીજી પરિકલ્પના કરવાની જરૂર નથી, વૈકલ્પિક પરિકલ્પના, કારણ કે નથી એવું નથી આપ્યું, પૂછ્યું જ છે આપણને. ચલો બીજું ગણતરી કરવાની, તો કેલ્ક્યુલેશન કરવા માટે આપણી પાસે જોઈએ સિગ્મા X1 - X̄1² હવે આના માટે આપણી પાસે અહીંયા શું માહિતી છે? તો અહીંયા આપેલું છે અવલોકનોનો સરવાળો, એટલે શું? અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા એક્સ. અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા એક્સ. સિગ્મા એક્સ એટલે એક્સ એટલે અવલોકનો, સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એક્સ. હવે જો પહેલી સમષ્ટિ હોય તો સિગ્મા X1 કહેવાય અને બીજી સમષ્ટિ હોય તો સિગ્મા X2 કહેવાય, એટલે સિગ્મા X1 બરાબર 9.6 અને સિગ્મા X2 બરાબર 16.5. એ જ રીતે બીજું આપેલું છે અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે એક્સ, તેનો વર્ગ એટલે વર્ગ, અને તેનો સરવાળો એટલે સિગ્મા. એટલે આ આપણને મળશે સિગ્મા X1² અને આ મળશે સિગ્મા X2² તો આનો ઉપયોગ કરીને આપણને X1 - X̄1² મળે તેવું સૂત્ર તમને ખબર છે, યાદ છે? યાદ હોય તો બોલો. સિગ્મા બોલો, સિગ્મા X - X̄2 છે તો એના માટે આપણે શું કરીએ? ચલો યાદ ના હોય તો તમને આઈડિયા આપું. આવું સૂત્ર લખાવેલું મેં પરમ દિવસે, ઓકે. જો કોઈને યાદ ના હોય ને તો તમને છે ને દસમામાં સૂત્ર આવતું હતું, તો આને તમે વિસ્તરણ કરી શકો. વિસ્તરણ કરો તો શું થાય એ ખબર છે તમને? પહેલા તો વર્ગ છે ને, વર્ગ છે એટલે શું સૂત્ર થાય? X²-2X·X̄², આ રીતે થાય, સોરી +X̄². આ વિસ્તરણ ખબર છે ને, સ્ક્વેરવાળું, A²+2AB+B², હેને. હવે વિસ્તરણને જો તમે છૂટું પાડો અને જો તમને સ્ટેટિસ્ટિકનું થોડું બેઝિક નોલેજ હોય
तो सिग्मा एक्स स्क्वेर तो बराबर है माइनस टू एक्स आपेलू है एने आपणे एक्स सिग्मा लगावी शकीए अने एक्स बार है एक्स बार एटले पोते सिग्मा एक्सना छेदमां एन कहेवाय અને આ સિગ્માને આની સાથે લગાવીએ તો સિગ્મા તો કોમન નીકળી જશે પરંતુ સિગ્મા જ્યારે કોમન નીકળે ને પાછળ કંઈ બચે નહીં એક્સ તો એ એન બની જાય જો એ તમને સ્ટેટિસ્ટિકનું બેઝિક નોલેજ હોય તો સિગ્મા એક્સના છેદમાં એન આખાનો સ્ક્વેર થાય એક્સ બાર એટલે સિગ્મા એક્સના છેદમાં એન બરાબર અને એનો સ્ક્વેર પરંતુ સિગ્મા એની સાથે વિસ્તરણ થાય એટલે એન એની સાથે ગુણાકારમાં આવે ની ખબર હોય તો અને ખબર જોઈ જરૂર હોય તો ની જરૂર હોય તો કંઈ કામ નથી હવે આની અંદર થાય એવું કે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ હવે અહીંયા એન નથી ને ઓકે ટુ સિગ્મા એક્સ બે વખત છે એટલે સિગ્મા એક્સ સ્ક્વેર થઈ જશે અને છેદમાં એન થઈ જશે પ્લસ અહીંયા એન સિગ્મા એક્સ સ્ક્વેર છે નીચે એન છે એટલે એનનો સ્ક્વેર થઈ જશે ને નીચે એટલે સિગ્મા એક્સ સ્ક્વેર અલગથી અને નીચે એનનો સ્ક્વેર અલગથી તો અહીંયા એક એન ઉડી જશે એટલે શું થયું સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન પ્લસ સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન હવે મને કહેશો આ છેલ્લા બે પદનું શું થશે માઇનસમાં ટુ છે બંને પદ સરખા જ છે પણ અહીંયા માઇનસમાં ટુ છે ને અહીંયા પ્લસમાં વન છે એટલે પ્લસ વન બચશે સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન એ જ સૂત્ર અહીંયા લગાડવાનું છે સિગ્મા એક્સ વન સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ વન ઓલ સ્ક્વેર અપોન એન વન એટલે આપણે એની કિંમત મૂકીએ એની કિંમત મૂકતા જઈએ બાજુમાં તો સિગ્મા એક્સ વન સ્ક્વેર એટલે સિગ્મા એક્સ વન સ્ક્વેર એટલે 61.52 છે માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ આપણી પાસે 9.6 છે એનો હોલ સ્ક્વેર કરવાનો તમારે આખાનો વર્ક કરવાનો છેદમાં એન એન વન કેટલું છે તમારી પાસે 8 છે ચલો કિંમતમાં કિંમત મૂકો કેલ્સીમાં અને ગણતરી કરો 9.6 ગુણ્યા 2 એટલે એનો વર્ક કરો ગુણ્યા 2 નહીં 9.6નો વર્ગ ભાગ્યા 8 કરો એટલે 11.52 આવશે એમાંથી 61.52માંથી બાદ થશે પચાસ આવ્યા ઓકે બીજું સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ આખાનો સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ ટુ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ટુ હોલ સ્ક્વેર અપોન એન ટુ બરાબર જો સિગ્મા એક્સ ટુ હોલ સિગ્મા સોરી એક્સ ટુનો સ્ક્વેર છે પહેલાં એટલે ધ્યાન આપવાનું આમાં ભૂલથી સિગ્મા એક્સ ટુની જગ્યાએ આની આ કિંમત ના મુકાઈ જાય ઘણી જગ્યાએ ભૂલ થાય છે અમુક લોકોની આખો કૌંસ આની ઉપર વર્ગ આપેલો હોય તો જ તમારે આ લેવાનું અહીંયા 73.26 માઇનસ સિગ્મા એક્સ ટુ 16.5 આખાનો વર્ગ છેદમાં એન ટુ એટલે 11 ચલો 16.5 એનો વર્ગ ભાગ્યા 11 24.75 અને 73.26માંથી 24.75 બાદ કરીએ તો 48.51 ઓકે ચલો હવે આપણે શોધવાનું છે એસ વન સ્ક્વેર કેપ બરાબર આપણું મૂળ સૂત્ર જે છે તે એક્સ વન માઇનસ એક્સ બાર વન આખાનો સ્ક્વેર છેદમાં એન વન માઇનસ વન બરાબર આપણને કેટલું મળ્યું 50ના છેદમાં એન વન માઇનસ વન એટલે 8 - 1 એટલે 7 થશે એટલે એ બી 7.something જ આવશે 47 49 તો થાય જ છે સાત 7.14 28 57 ચલો એસ ટુ સ્ક્વેર નો કેપ કેપ એટલે કે આગણક સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ આખાનો સ્ક્વેર છેદમાં એન ટુ
माइनस टू बराबर हवे 48.51 ना छेद में एन टू माइनस टू एटले 11 माइनस वन बराबर 10 एटले के आवशे 4.85 एटले तमारी एफ कैलक्युलेटेड वेल्यू मळशे एस बे मांथी मोटू क्यूँ छे एस वन वाळू मोटू छे ने पहला गणक नो विचरण मोटो पहला विचरण नो आ गणक मोटो छे એટલે ઉપર લેવાનો 7.14 છેદમાં 4.85 બરાબર કેટલા આવે છે 1.47 જેવું કઈ આવે છે હા 1.47 આપણે રાખીએ હવે ત્રીજું પહેલા તો એન વી વન અને વી ટુ શોધી કાઢીએ આ વખતે વી વન કયું લેવાનું એન વન માઇનસ વન લેવાનું કે એન ટુ માઇનસ વન લેવાનું કયું મોટું છે એન વન વાળું જ મોટું છે ને એટલે એસ વન મોટું છે ને એટલે એન વન માઇનસ વન અહીંયા એન ટુ માઇનસ વન બરાબર 8માંથી 1 જાય તો 7 અને અહીંયા 11માંથી 1 જાય તો 10 અને એના પ્રમાણે આપણે એફ ટેબલ વેલ્યુ મળશે 5% સાર્થકતાની કક્ષાએ જોઈએ છે એટલે આપણે 0.05 લખી દઈએ ચલો ટેબલમાં જાઓ ઉપરની લાઇનમાં 7 જુઓ અને કોલમમાં તમારે 10 જોવાનું છે અરે પેન નીચે પડી ગઈ ત્રણ પોઈન્ટ ચૌદ આવે છે 3.14 આવ્યા ત્રણ પોઈન્ટ ચૌદ લખી દે ચોથો હવે આપણે પહેલા સરખામણી કરવાની છે એટલે અહીંયા આ બાજુ આપણે 3.14 લખી દઈએ અને આ બાજુ આપણે લખીએ 1.47 અને આ વખતે 1.47 નાના છે એટલે આપણે કહી શકીએ કે એફ કેલ્ક્યુલેટેડ વેલ્યુ એટલે આપણે ગણતરી કરીને મેળવેલી વેલ્યુ અને ઓલરેડી નક્કી કરેલી વેલ્યુ કરતાં નાની છે એટલે પરિકલ્પના એચ જીરોનો સ્વીકાર થશે નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર થાય છે એચઓનો સ્વીકાર થાય છે એવું નહીં લખતા તમારે આખું લખવાનું નિરાકરણીય પરિકલ્પના એચઓનો સ્વીકાર થાય છે અને પછી લખવાનું તેથી કહી શકાય કે નહીં લખતા આવડે તો કે જો હું બોલીને લખાવીશ તેથી કહી શકાય કે બંને સમષ્ટિ સમાન વિચરણ ધરાવે છે ક્લિયર દાખલો